આ વસ્તુ વારંવાર કહી રહ્યો છું, કારણ કે આ સમય એવો ચાલી રહ્યો છે કે હમણાં થોડા દિવસો પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાગટ્ય દિવસ આવવાનો છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાગટ્ય દિવસ શ્રાવણ શુદ્ધ એકાદશી, પવિત્ર એકાદશી, અને એનો બીજો દિવસ કે જે ગુરુ શિષ્ય પરંપરાનો પ્રારંભ થયો. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દામોદરદાસ સરસાનીજીને ભણાવીને સૌ પ્રથમ બ્રહ્મસમન મહાપ્રભુજી દ્વારા દામોદરદાસ સરસાનીજીને આપવામાં આવ્યું અને ગુરુ શિષ્ય પરંપરાનો પ્રારંભ થયો. વૈષ્ણવ અનુયાયીઓ પણ પોતાના સાંપ્રદાયિક દીક્ષા ગુરુ ને પવિત્રા ધરાવવાનો આગ્રહ રાખતા હોય. ભાવના ખૂબ જ ઉત્તમ છે, પરંતુ મને ખેદ થાય છે કે મહાપ્રભુના વંશમાં જન્મ લઈને પણ જો તમને ભક્તિ માર્ગમાં અગ્રેસર કરવામાં અમારી અસમર્થતા હોય તો તમારા એ દિવસે પવિત્રા ધારણ કેવી રીતના અમે કરી શકીએ. કારણ કે ભાવ આ છે કે જો મહાપ્રભુના વિચારોને એ પ્રચાર પ્રસારમાં અમે નિષ્ફળ નીવડીએ તો આ દિવસે તો ગુરુને પવિત્રા ધારણ કરાવવાનું વિધાન છે. તો ગુરુ તો શ્રી મહાપ્રભુ છે, પણ એ શ્રી મહાપ્રભુના વંશજ તરીકે અમે જો શ્રી મહાપ્રભુના બતાડેલા રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ અને જો અમે અનુયાયી વર્ગને સાચી દિશા બતાડતા હોઈએ તો જ અમને એ પવિત્રા ધારણ કરવાનો અધિકાર છે ગુરુદ્વાર રૂપે. પણ ગુરુદ્વારમાં પણ જે લક્ષણો મહાપ્રભુ અભિપ્રેત કરે છે એ લક્ષણો તો અવશ્ય એ હોવા જોઈએ. કૃષ્ણ સેવા પરમ વિક્ષદ અંભાદિ રહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુર આદરાન. એટલે આ જે ગુરુ શિષ્ય પરંપરાની શરૂઆતનો દિવસ જ્યારે આવી રહ્યો છે ત્યારે નિતાંત આવશ્યક છે કે આપણે જાણવું જોઈએ કે શ્રી ગોપીનાથજી વારંવાર ભક્તિ માર્ગીય ગુરુના શરણે જવું, તો એ ગુરુ પણ સૌ પ્રથમ શરણાગતિનો ઉપદેશ આપણને કર્યો હોવો જોઈએ. અને એ શરણાગતિ એ પોતાની નહીં પરંતુ પ્રભુની શરણાગતિનો ઉપદેશ યથાયોગ્ય આપણને કરે એવા ગુરુની જિજ્ઞાસા પ્રત્યેક અનુયાયીના હૃદયમાં હોવી જોઈએ. બાકી પરંપરાને ખાલી આપણે નિભાવ કરતા આવ્યા છીએ એનાથી નથી તો મહાપ્રભુને પ્રસન્નતા. મહાપ્રભુને પ્રસન્નતા ત્યારે જ થાય કે જ્યારે એમનો વંશજ એમના વિચારોને અનુયાયી વર્ગની અંદર પ્રચાર પ્રસાર કરે, અનુયાયી વર્ગને એ વિચારોથી અવગત કરાવીને એ વિચાર જીવનમાં ઉતારીને જીવવા માટે પ્રેરણાદાયી જીવન પોતે જીવે, ત્યારે સાચો આ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ આપણે મનાવી શકીએ. અન્યથા એના અનુકલ્પની અંદર શ્રી મહાપ્રભુનું ચિત્રજી બિરાજે છે. એ મહાપ્રભુના ચિત્રજીને જો આપણે પવિત્ર ધારણ કરાવી દઈએ તો જેમ તરોર મૂલાભી સેચનમ, કે મૂળનું સિંચન કરવાથી આપોઆપ ડાળી શાખા પત્ર સુધી એ જલ પહોંચવાનું જ છે, એટલે આપણા કર્તવ્યની ઇતિશ્રી શ્રી મહાપ્રભુના ચિત્રજીને પવિત્ર ધારણ કરાવી દઈએ એટલે આપણે કોઈ વંશજોનું અપમાન પણ નથી કરી રહ્યા, ઉલટાનું મૂળનું સિંચન કરી રહ્યા છીએ. વિઠ્ઠલ કલ્પ દ્રુમ ફળ્યો તેની શાખા પ્રસરી અનેકરે રસના. ગોપાલદાસજી ગાઈ રહ્યા છે કે આ જે વલ્લભ વંશ છે, મૂળ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુ, એમનું આપણે વરસ દિવસ સુધી એ પારાયણ, એમની વાણીનું પારાયણ કરી રહ્યા હોય, આપણા દિશા દર્શક તરીકે એ ગુરુ તરીકે વાંગ્મય રૂપે આજે આપણી પાસે બિરાજી રહ્યા હોય, ત્યારે મને નથી લાગતું કે અન્ય વલ્લભ વંશજોની અપેક્ષા ક્યાં છે કે એ સદગુરુનું જીવનની પ્રણાલિકા આપણે જોઈ ન શક્યા, પણ એ જો
વલ્લભ વંશજો મહાપ્રભુના વિચારોને જીવનમાં ઉતારીને જો જીવન જીવે તો અનુયાયી વર્ગ આજે એ જીવનથી ઉપદેશ પણ લઈ શકે, પણ ખેદ સાથે કે વર્તમાન સમયની અંદર એવું જોવા મળી નથી રહ્યું. એટલે આ ઉત્સવ આપણે મનાવીએ તો એની પાછળનો અહોભાવ અનુયાયીઓનો છે, એ અનુયાયીઓનો શુદ્ધ ભાવ છે ગુરુ પ્રત્યે, કે પ્રસાદ પણ નથી લેતા અને દૂરથી યાત્રા ખેડીને ગુરુને પવિત્ર ધરાવવા માટે એ કતારો લગાડી રહ્યા છે, પરંતુ એમને સતસિદ્ધાંતથી અવગત કરાવવામાં નથી આવ્યા કે ગુરુ, ગુરુના લક્ષણો જો આપણે જોઈ નથી શકતા તો વ્યક્તિ વિશેષ વ્યક્તિ પૂજામાં તો નથી બંધાઈ રહ્યા ને, શ્રી મહાપ્રભુ સાથે બંધાવવું જોઈએ. અન્ય કોઈ વ્યક્તિઓ સાથે બંધાવવાથી કોઈ ફાયદો નથી. એટલે ખાસ એ મારા તરફથી સંદેશ અનુયાયી વર્ગને કે આ જે દિવ્ય ઉત્સવ છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાગટ્ય દિવસ, શ્રાવણ સુદ એકાદશી અને ગુરુ શિષ્ય પરંપરા સંપ્રદાયની અતિ શુદ્ધ પરંપરા, એ પરંપરાનો નિભાવ એ પવિત્ર બારસથી શરૂઆત થઈ સંપ્રદાયની અંદર ગુરુ શિષ્ય પરંપરાની, અને એ જ ઉત્સવ અદ્યપી પર્યંત આપણે મનાવતા આવ્યા છીએ, તો આપણે નિતાંત આવશ્યક છે કે શ્રી મહાપ્રભુના ગુરુના લક્ષણો જે મહાપ્રભુ અભિપ્રેત કરી રહ્યા છે એ લક્ષણોને કોઈ વ્યક્તિ વિશેષની અંદર પરીક્ષણ કરતા થઈએ, શ્રી મહાપ્રભુના વચનનું એ પાલન કરતા થઈએ, તો જ આ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ આપણે યથાયોગ્ય રીતે મનાવી શકીએ. પ્રપત્તિ માર્ગની અંદર, શરણાગતિની અંદર સૌ પ્રથમ દીક્ષિત થયેલા ને વૈષ્ણવ આચાર ક્યાં ક્યાં પાલન કરવા, અને તેમાં પણ પ્રથમ જે નવધા ભક્તિ અંતર્ગત સાત ભક્તિ છે એનો ઉપદેશ શ્રી ગોપીનાથજી શરણાગતિમાં કરવા માંગી રહ્યા છે. સૌ પ્રથમ પુષ્ટિભક્તિ સંપ્રદાયનું પ્રથમ પગથિયું હોય તો તે છે શરણાગતિ. શરણાગતિ પ્રભુ સાથેનો આપણો સંબંધ છે, એ શરણાગતિનો સંબંધ આપણે કહી શકીએ કે પ્રભુ સાથેની અલૌકિક સગાઈનો સંબંધ છે. ત્યારબાદ બ્રહ્મ સંબંધ, એ બ્રહ્મ સંબંધથી આત્મનિવેદનથી પ્રભુ સાથે અલૌકિક લગ્ન વિધિથી આપણે જોડાઈએ છીએ. જરૂરી છે કે દરેક સંબંધ છે કોઈ કર્તવ્યની અપેક્ષા અવશ્ય રાખે છે. કોઈ પણ સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, માતા પિતા છે તો પુત્ર છે, પુત્ર જ કહેતા માતા પિતાની કંઈક ફરજ આવે અને પુત્રની પણ કંઈક ફરજ આવે છે. હંમેશા જ્યાં પણ સંબંધ જોડાય છે તો ત્યાં કંઈક ને કંઈક કર્તવ્ય, કંઈક ને કંઈક ફરજ તો અવશ્ય હોવાની. એવો કોઈ પણ સંબંધ નથી, ચાહે મિત્રતાનો સંબંધ હોય તો પણ મિત્રતાના સંબંધની અંદર પણ કંઈક કર્તવ્ય બંને તરફથી નિભાવ કરવાની આવશ્યકતા રહે છે. એ શરણાગતિનો પ્રથમ સંબંધ છે, તો એ સંબંધ પ્રભુ સાથે બંધાયો છે એનું અનુમાન અન્ય વ્યક્તિ કેવી રીતના લગાડી શકે? વર્તમાન સમયની અંદર પુત્ર હોય તો એમની પાછળ પિતાનું નામ લાગી રહ્યું છે, જેથી સમાજ એને ઓળખે છે કે આ વ્યક્તિનો આ પુત્ર છે. એવી રીતના પત્નીની ઓળખાણ તો એમના સાસરિયાની જે પણ કાંઈ સરનેમ છે એનાથી, એમના પતિના નામથી એની ઓળખાણ છે કે સમાજ એને ઓળખી શકે છે. એ રીતના સંબંધને ઓળખી શકે એટલા માટે આ શરણાગતિનો સંબંધ પ્રભુ સાથે બંધાયો છે. તો એ સંબંધને કેવી રીતના અન્ય કોઈ વ્યક્તિ ઓળખી શકશે? તો ત્યાં સૌ પ્રથમ શ્રી ગોપીનાથજી ઉપદેશ કરી રહ્યા છે કે લબ્ધવા અનુગ્રહમ આચાર્ય શ્રી કૃષ્ણ શરણમ જન ધારયેત તિલકમ માલા વૈષ્ણવાચાર તત્પર. પુષ્ટિભક્તિ માર્ગમાં રુચિ ધરાવતી વ્યક્તિ, ખાસ ધ્યાન દોરવા યોગ્ય છે કે વર્તમાન સમયની અંદર સંપ્રદાયની પ્રવેશ પ્રણાલિકા છે ખંડિત થયેલી છે, જ્યાં મહાપ્રભુ આગ્રહ રાખે છે કે ભજે જિજ્ઞાસુર આદરાત. જિજ્ઞાસુ
શિષ્ય જિજ્ઞાસુ હોવો જોઈએ, કૌતુકાધિક વિશિષ્ટ ન હોવો જોઈએ. કૌતુકાધિક વિશિષ્ટ એટલે કે ફક્ત જોવા અને જાણવા જ ઈચ્છી રહ્યો છે પણ માણવા ઈચ્છી નથી રહ્યો. ફક્ત સંપ્રદાયની અંદર પ્રવેશ લઈને સંપ્રદાયની અંદર શું નવીનતા છે, સંપ્રદાયની અંદર શું એ વિલક્ષણતા છે, એ ફક્ત જાણવા સુધી જ એની ઈચ્છા છે. પછી એ જીવનમાં ઉતારવાની, આચરણમાં લાવવાની વાત આવે ત્યારે પીછેહટ કરી જાય તો એ જિજ્ઞાસુ ન કહેવાય, કૌતુકાધિક વિશિષ્ટ કહેવાય. દાખલા તરીકે તમારા ઘરનો દરવાજો ખખડે અને પાડોશવાળાને ચિંતા થઈ આવે કે તમારા ઘરે કોણ આવ્યું, તો એ જિજ્ઞાસા નથી, કૌતુકાધિક વિશિષ્ટ છે. જિજ્ઞાસા હોય તો તમારી પહેલાં પોતાની ઘરે ચા પાણી એ પાઈ દે, એની ઘરે બેસાડી લે, પણ ખાલી એ જોવા જ ઈચ્છુક હોય છે કે તમારા ઘરે કોણ કોણ આવ્યું, તમારા ઘરે શું હિલચાલ થઈ રહી છે, ફક્ત એ જ ધ્યાન રાખે તો એ કૌતુક છે. પણ જ્યાં કર્તવ્ય પાલનતાની ઈચ્છા છે તો એ કર્તવ્ય પાલનની ઈચ્છા હોય તો એ જિજ્ઞાસુ હોય. અને જિજ્ઞાસુને સૌ પ્રથમ શ્રી મહાપ્રભુ સંપ્રદાયની અંદર પ્રવેશ આપવાની ના કહેતા, પ્રવેશ આપવાની ના કહેતા કે આ સંપ્રદાય તમારા માટે નથી. અને એની જિજ્ઞાસા હશે તો બીજે દિવસે ફરીથી એ પાછો શરણે આવવાની વિનંતી કરે અને એને જાણવાની ઈચ્છા હોય કે શા માટે સંપ્રદાયમાં પ્રવેશ હું ન લઈ શકું, મારામાં શું ઉણપ છે. જો એવી જાણવાની ઈચ્છા છે તો ઉત્સુક છે, જિજ્ઞાસુ છે. પણ વર્તમાન સમયમાં એવો કોઈ પણ પ્રશ્ન એ ગુરુદ્વાર રૂપે જે વલ્લભ વંશજો છે એમના તરફથી થતો નથી, નથી અનુયાયી વર્ગ તરફથી કોઈ જિજ્ઞાસાની ભેટ ધરવામાં આવે છે. અહીંયા તો કંઈક અન્યત્ર જ એ પ્રકાર ચાલી રહ્યો છે સંપ્રદાયની અંદર. અને એ જ સંપ્રદાયની અંદર જો ગુરુ શિષ્ય પરંપરા અતિ દિવ્ય પરંપરા છે એનો જે આ ઉત્સવનો દિવસ આવે એ કેવી રીતના મનાવી શકીએ. અત્યારના જ્યારે પ્રવેશ પરંપરા જ ખંડિત થયેલી છે ત્યારે આપણે કોઈ વ્યક્તિ વિશેષમાં એવો ભાવ પણ કેવી રીતના રાખી શકીએ કે જેણે ભક્તિ માર્ગમાં આપણને અગ્રેસર કરવા માટે કોઈ પણ પ્રયત્ન નથી કર્યો. સ્વપ્રયત્નથી આપણે શ્રી મહાપ્રભુના ગ્રંથોના અભ્યાસ દ્વારા આપણા કર્તવ્યને જાણ્યું, કેવી રીતના આચરણમાં મૂકવું એ પણ શ્રી મહાપ્રભુજી જ બતાડી રહ્યા છે. અન્ય કોઈ પણ વલ્લભ વંશજોએ ક્યારેય આવો ઉપદેશ કર્યો ન હોય તો આ કેવી રીતના આપણે એ ઉત્સવને મનાવી શકીએ. એટલા માટે અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગમાં રુચિ હોવી પ્રથમ શરત છે. રુચિ હોવી એ પ્રથમ શરત છે. એટલે રુચિ ધરાવનાર વ્યક્તિને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કેવો વ્યક્તિ કે જે પોતે કૃષ્ણ સેવા પરાયણ છે, કૃષ્ણ સેવા પરાયણની સાથે સાથે એની કૃષ્ણ સેવા પરાયણતા કોઈ આડંબર દંભ પાખંડમાં બંધાઈને એ કૃષ્ણ સેવા પોતાના ઉદર ભરણાર્થ નથી કરી રહ્યો, પોતાનો સ્વધર્મ માનીને કરી રહ્યો છે. સ્વધર્મ માનીને કરતો હોય તો એને હંમેશા ટેરાની અંદર એ સ્વધર્મનું આત્મધર્મનું પાલન કરવું નિતાંત આવશ્યક છે. માતા જ્યારે બાળકને દુગ્ધપાન કરાવી રહી છે ત્યારે સાડીનો છેડો આડો લઈ રહી છે, એ રીતના આત્મધર્મ છે એ આપણા વર્ણાશ્રમ ધર્મ આપણા દેહ ધર્મની આડની અંદર અતિ ગુપ્તતાથી એ આત્મધર્મનું પાલન કરવાનો ઉપદેશ છે. અને એ આત્મધર્મ જો જગ જાહેર થઈ જાય તો શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે રસ ગુપ્ત રહે તો રસની અભિવૃદ્ધિ થઈ શકે, જો એ જાહેર થઈ જાય તો રસાભાસ થાય. એટલા માટે આજે ઘણા ખરા અનુયાયીઓને એ પણ ખ્યાલ નથી કે દર્શન ન કરાવવા એ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો છે અને આજે દર્શન કરાવવા એ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો ક્યારેય હતો પણ નહીં. અને અનુયાયી વર્ગ એવી ઘેલછા સેવે છે કે ભૂતલ ઉપર એવા બે ચાર બાળકો છે કે જેમને મહાપ્રભુજીનો સિદ્ધાંત હજી પૂરેપૂરો ખ્યાલ નથી, એ દર્શન નથી કરાવી રહ્યા, દર્શન નથી કરાવી રહ્યા એટલે એમને પૂરેપૂરો સિદ્ધાંત ખબર નથી.
બીજા બધા તો દર્શન કરાવી રહ્યા છે, તો દર્શન કરાવતા હોય શું એ બાળકો સિદ્ધાંત નથી જાણતા? આવો પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે ત્યારે જરૂર પડે છે ગ્રંથ અભ્યાસની. શ્રી મહાપ્રભુજીના વચનો છે, ક્યારેય પણ આંખ આંખથી જોઈને કાનથી સાંભળીને એનું અવમૂલ્યન ક્યારેય પણ કરવું જોઈએ નહીં, પણ જાતે અભ્યાસ કરીને આપણા હૃદયની અંદર દ્રઢ થઈ શકે. ક્યારેય આંખે દેખો જે આપણો ચિતાર છે એનાથી સિદ્ધાંતનું અર્થઘટન કરવું જોઈએ નહીં, કાને સાંભળીને પણ ક્યારેય સિદ્ધાંતનું અર્થઘટન થઈ શકતું નથી. પરંતુ સ્વપ્રયત્ને જ્યારે સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવી શકે છે. કારણ કે અત્યારના અનુયાયી વર્ગ છે એ કૌતુકાધિક વિશિષ્ટ છે, જિજ્ઞાસાવાળા તો બહુ ઓછા છે. જિજ્ઞાસાવાળા તો પોતે જ એ અભ્યાસ કરીને સિદ્ધાંતોનો બોધ લઈ રહ્યા છે અને અપેક્ષા એવી કરી રહ્યા છે કે વલ્લભ વંશજો દ્વારા હજી ઊંડાણપૂર્વક એ સિદ્ધાંતોનો એ ઉપદેશ થાય, તો એ જિજ્ઞાસુ વર્ગ છે. પણ કૌતુકાધિક વિશિષ્ટ વર્ગ કયો છે કે હંમેશા રેડીમેડ દર્શન, રેડીમેડ પ્રસાદ, રેડીમેડ મનોરથોનો આનંદ માણવામાં વ્યસ્ત છે, એ બધો અનુયાયી વર્ગ છે, એ કૌતુકાધિક વિશિષ્ટ છે, એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એની રુચિ નથી. છતાં પણ કેવી રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ પ્રવેશ લઈ ગયા એ આશ્ચર્યની વાત છે કે પ્રવેશ પરીક્ષા છે, જે પ્રવેશની પરંપરા છે એ પરંપરાનો જ નિભાવ ન કરવો, બાકી બધી પરંપરાનો એ ડંકો વગાડવો. માલા પેરામણી પરંપરા છે, ભાગવત સપ્તાહ પરંપરા છે, હવેલી પરંપરા છે, દર્શન પરંપરા છે, મંદિરો ચલાવવા પરંપરા છે, તો એ બધી જે પરંપરા નથી એનો ડંકો વગાડવો. પણ મૂળભૂત પરંપરા જે છે કે પ્રવેશની પરંપરા જે હતી કે જેની અંદર શિષ્યગણ છે ગુરુનું પરીક્ષણ કરે અને ગુરુ છે એ શિષ્યનું પરીક્ષણ કરે, ત્યારબાદ જો દીક્ષા આપવામાં આવે તો એ દીક્ષા ફલીભૂત થાય છે, અન્યથા એ દીક્ષા ફલીભૂત થઈ શકતી નથી. સંપ્રદાયની આ વિલક્ષણતા છે. ગુસાઈજીના પ્રવચન સાંભળીને એક વૈષ્ણવને ઈચ્છા થઈ આવી કે મારે પણ બ્રહ્મસંબંધ દીક્ષા લેવી છે, અને એ ક્ષત્રિય વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવીને વિનંતી કરે છે કે આપ મને શરણે લ્યો, બ્રહ્મસંબંધની દીક્ષા આપો. ત્યારે ગુસાઈજી કહે છે કે હું નહીં આપું, મારા પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી તને બ્રહ્મસંબંધ દીક્ષા આપશે. અને એક વ્રત ઉપવાસ એ ક્ષત્રિય વૈષ્ણવને કરવાની આજ્ઞા કરી, અને એક ક્ષત્રિય વૈષ્ણવ ઉપવાસ કરીને બીજે દિવસે આવે છે, ગિરધરજી બ્રહ્મસંબંધ દીક્ષા આપે છે અને ગુસાઈજીને પાસે આવીને દંડવત કરે છે. ત્યારે ગુસાઈજી કહે છે કે હજી તને બ્રહ્મસંબંધ થયું નથી, કારણ કે મનની અંદર કંઈક અલૌકિક વિચાર, કંઈક ભક્તિનો વિચાર હજી તને નથી આવી રહ્યો, એટલે બ્રહ્મસંબંધ થયું નથી. અને ફરીથી એક ઉપવાસ કરી, ફરીથી તું આવ અને તને પાછું બ્રહ્મસંબંધ થાય. તો બીજે દિવસે ફરી ઉપવાસ કરીને ત્રીજે દિવસે ફરી એ બ્રહ્મસંબંધ થઈ રહ્યું છે, ત્યારે પણ ગુસાઈજી એમ કહે છે કે હજી પણ બ્રહ્મસંબંધ થયું નથી. આટલું વિલક્ષણ છે, ખાલી આજ્ઞા લ્યો અને અમે તમને કંઠી આપી દઈએ, આટલા સુધી કર્તવ્યતાની ઇતિશ્રી નથી થતી. કેટલો વિલક્ષણ સંપ્રદાય છે કે એક જ અનુયાયીને બબ્બે વખત એ ગિરધરજી બ્રહ્મસંબંધ કરાવી રહ્યા છે ગુસાઈજીની આજ્ઞાથી, છતાં પણ એ સમયની અંદર પણ ગુસાઈજી કહે છે કે બ્રહ્મસંબંધ થયું નથી. ત્યારે અત્યારનો સમય તો આપણે વિચારવો જોઈએ કે કેવો કરાલ કાલ છે, એવા કરાલ કાલની અંદર આટલી સરળતાથી બ્રહ્મસંબંધ કેવી રીતના થઈ શકે. ત્યારે ગિરધરજીને આપે બોલાવ્યા અને ગિરધરજીને આજ્ઞા કરી કે એક ઉપવાસ આપ પણ કરો અને અનુયાયી પણ ફરી એક ઉપવાસ કરે અને પછી બ્રહ્મસંબંધ દીક્ષા આપો. ત્યારે ગિરધરજી પણ જે દીક્ષાદાતા છે એ પણ એક ઉપવાસ કરે. વર્તમાન સમયમાં એવું જોવામાં આવતું નથી, અત્યારના તો અનુયાયી વર્ગને પણ ઉપવાસની વિધિ નીકળી ગઈ હોય એવું લાગે છે કે એ કદાચ અહીંયા શ્રી ગુસાઈજી મુખ્ય જે મહત્વ છે દીક્ષાનું એ બતાડવા માંગી રહ્યા છે. તો ગિરધરજી પણ એક ઉપવાસ કરે અને અનુયાયી પણ ફરી એક ઉપવાસ કરીને પછી બ્રહ્મસંબંધ થઈ રહ્યું છે, ત્યારે એમનું મન અલૌકિક
વિચારોની અંદર ડૂબી જાય છે, ભક્તિ માર્ગના વિચારો સ્ફુરિત થાય છે, ત્યારે ગુસાઈજી કહે છે કે હવે તને બ્રહ્મ સંબંધ થયો છે. આ વિલક્ષણતા છે કે એક જ અનુયાયીને ત્રણ ત્રણ વખત દીક્ષા આપવામાં આવે છે ત્યારે એ બ્રહ્મ સંબંધ થાય છે, અને વર્તમાન સમયમાં એકવાર પણ ભૂલે ચૂકે એકાદ અક્ષર અનુયાયી વર્ગ બોલતો હોય તો બોલતો હોય ગદ્ય મંત્રનો, અને એ કાંઈ સમજ ન હોય અને દીક્ષાદાતાને પણ ઉદ્દેશ્ય હૃદયની અંદર એ ભક્તિ માર્ગમાં અગ્રેસર કરવાનું ન હોય અને દીક્ષા દેવાઈ જાય અને એ અનુસરણ કરતો પણ થઈ જાય. હાસ્યાસ્પદ વાત છે કે અત્યારના એ સમયની અંદર જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આ માર્ગ હાંસી ખેલનો નથી પણ હાંસી ખેલ બની રહ્યો છે, છતાંય પણ આપણું લોહી ઉકળી નથી રહ્યો. આશ્ચર્યની વાત છે કે હાંસી ખેલ બની રહ્યો છે. આજે સરળતાથી આ રીતના બ્રહ્મ સંબંધ કેવી રીતના થઈ જતું હશે? એટલે જ વારંવાર કહું છું કે બ્રહ્મ સાથેનો સંબંધ નહીં, આપણે બ્રહ્મ સાથેના સંબંધની ભ્રમણામાં જીવી રહ્યા છીએ. બ્રહ્મ સંબંધ નહીં, બ્રહ્મ સંબંધ અવશ્ય આપણને બધાને થઈ ગયું છે. એ ભ્રમણા આપણે તોડવી પડશે અને એનો એક જ રસ્તો છે શ્રી મહાપ્રભુજીની વાણીનો સત્સંગ. એટલે અહીંયા જો વિલક્ષણતા આટલી હોય સંપ્રદાયની અંદર કે રુચિ જોઈને જ જ્યારે અનુયાયી વર્ગની અંદર કૃષ્ણ પ્રાપ્તિની ઉત્કટ રુચિ જોવામાં આવે છે ત્યારે જ સંપ્રદાયિક દીક્ષા ફલીભૂત થઈ શકે, અને એવો જ ઉત્સાહ દીક્ષાદાતામાં પણ હોવો જરૂરી છે. જેમ કે દીક્ષા લેનાર દીક્ષાગ્રહિતા છે તો એની અંદર એટલો ઉત્સાહ છે કે કૃષ્ણને પ્રાપ્ત કરવા જ છે, ત્યારે દેનારને પણ સત્વરે એના ઉપર ભગવત કૃપા થાય અને પ્રભુ એને પોતાનો એ સ્વરૂપાનંદ ભજનાનંદનો આનંદ આપે, એવા ભાવથી જો દીક્ષા દેવામાં આવે ત્યારે જે દીક્ષા ફલીભૂત થાય છે એ શ્રી ગુસાઈજીના આ પ્રસંગ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. વાર્તાઓના અન્ય અન્ય પ્રસંગોને આજે ખોટા સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવા માટે જો પ્રમાણરૂપે સ્વીકારવામાં આવતા હોય તો આ પ્રસંગને પણ સ્વીકારવો જોઈએ કે આ રીતના અત્યારના બ્રહ્મસંબંધ દીક્ષા થઈ રહી છે કે વિચાર પણ થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુ અનુયાયી વર્ગ જ્યારે જગદીશમાં દર્શન કરવા જઈ રહ્યો હોય છે, ઘર ત્યાગીને પિતાને એ સંકલ્પ કરીને કે હવે હું તમને બતાડી જ દઉં કે જગન્નાથજી મને આપવામાં શું એ સામર્થ્ય ધરાવે છે, મને શું ના આપી શકે જગન્નાથજી, એવો સંકલ્પ લઈને ઘરેથી નીકળે છે. અને માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીનો મેળાપ થઈ જાય, દેવીજીવ હોવાથી મહાપ્રભુજીનું સ્વરૂપ જાણી જાય અને શરણે આવવાની વિનંતી કરે ત્યારે શ્રી મહાપ્રભુજી ના કહી દે છે કે હજી તારા ચિત્તની અંદર ઉદ્વેગ છે, તારા ચિત્તની અંદર એક વિચાર એ આકાર લઈ રહ્યો છે કે તારે પિતાને બતાડી દેવું છે કે જગન્નાથજી મને શું આપવામાં સમર્થ છે, એટલે તું જગન્નાથજી જા, ત્યાંથી જગન્નાથજીની કૃપાથી તને જે પણ પ્રસાદ મળે એનાથી તું પિતાને બતાડી લે, તારી ઈચ્છાને તું સંતોષી લે, ત્યારબાદ કંઈ પણ ઈચ્છા ન રહે ને હૃદયમાં કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના ઉત્કટ થાય ત્યારે તું આવજે, ત્યારે અમે તને શરણે લેશું. શ્રી મહાપ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત પ્રમેય બલથી આ જાણી શક્યા, પણ અત્યારના સમયની અંદર જે પરીક્ષણની વિધિ આપ બતાડી રહ્યા છે કે એવું પ્રમેય બલ વલ્લભ વંશજોની અંદર નથી, ત્યારે મહાપ્રભુના ઉપદેશ આધારિત એ પરંપરાનો નિભાવ થવો જોઈએ. એટલે અહીંયા સૌ પ્રથમ પુષ્ટિભક્તિ માર્ગમાં રુચિ ધરાવતી વ્યક્તિ પુષ્ટિભક્તિ સંપ્રદાયના જે ગુરુના લક્ષણો કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા, એવા કોઈ સુયોગ્ય આચાર્ય વંશજની કૃપા પ્રાપ્ત કરીને સર્વપ્રથમ તેઓથી કૃષ્ણના નામ મંત્રની શરણ દીક્ષાને પ્રાપ્ત કરે. શરણાગતિ પ્રથમ પગથિયું છે, શરણાગતિનો સંબંધ બંધાય છે, દરેક સંબંધ કંઈક કર્તવ્યની ઈચ્છા રાખતો હોય છે, શરણાગતિ પછીનું કર્તવ્ય પણ નિભાવ કરવા માટે આપણે સંકલ્પિત થઈએ છીએ, અને એ સંબંધ ને બીજા કેવી રીતના ઓળખી શકશે
તો એ વાત અહીંયા શ્રી ગોપીનાથજી બતાડી રહ્યા છે કે આ રીતના ભગવદ્ માર્ગની અંદર પ્રવેશ મેળવીને નામ દીક્ષાથી દીક્ષિત થયેલા વ્યક્તિએ કપાળ ઉપર કુમકુમથી ઉર્ધ્વ પુંડ્ર તિલક અને ગળામાં તુલસી કાષ્ઠની માળા સદા ધારણ કરવી જોઈએ, જેથી કરીને દગલે ને પગલે આપણે સંબંધ પ્રત્યે સજાગ રહી શકીએ, જાગૃત રહી શકીએ. તિલક આપણને યાદ અપાવે પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈને આપણે ચાલવાનું છે. ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં એ આશ્રય છૂટવો જોઈએ નહીં. એ આશ્રય જો છૂટે તો તિલક અને કંઠી આપણને એ યાદ અપાવે છે કે તમે ભૂલ કરી રહ્યા છો, કે પ્રભુનો આશ્રય લઈ અને એ સંબંધને નિભાવવાનું તમારી ફરજથી તમે વિમુખ થઈ રહ્યા છો. એટલા માટે એ જરૂરી છે કે વૈષ્ણવી પહેરવેશ ધારણ કરવો જોઈએ. આગ્રહ એવો છે કે ઉર્ધ્વ પુંડ તિલક, કંઠી અને વૈષ્ણવ પરિધાન ધારણ કરવો જોઈએ, જેથી કરીને આપણો જે અલૌકિક સંબંધ છે એ બીજા પણ ઓળખી શકે કે હવે આ પ્રભુના સંબંધથી બંધાયેલો છે. પ્રભુ શ્રી કૃષ્ણની અનન્ય શરણાગતિ એણે સ્વીકારી છે, તો એ આપણી ઓળખ છે. પણ વર્તમાન સમયની અંદર જ્યારે આ ચિહ્નો પરિસ્થિતિની અંદર છુપાવીને નીકળીએ છીએ, ત્યારે અભિપ્રેત એટલું છે કે એ આશ્રયની ભાવના હૃદયની અંદર તો રહેવી જ જોઈએ. હૃદયની અંદર તો એ ભાવના અવશ્ય રહેવી જ જોઈએ. જો કપાળ ઉપર તિલક ન કરી શકીએ તો અનુકલ્પ હૃદય ઉપર તો તિલક ધારણ કરી શકીએ કે ન કરી શકીએ? હૃદય ઉપર તિલક ધારણ કરવાની પણ વિધિ છે. તો એ હૃદય ઉપર તિલક ધારણ કરીએ, જ્યારે આપણે વ્યવસાય ઇત્યાદિકની અંદર જઈએ, ત્યારે ઘરની અંદર રહીએ, ત્યારે તો અવશ્ય એ ઉર્ધ્વપુંડ તિલક આપણા કપાળ ઉપર ધારણ કરી રાખીએ, જેથી કરીને આપણને પણ અનુસંધાન રહે અને આપણી દિનચર્યા ઉપર આપણો સંયમ રહે. મુખ્ય વસ્તુ એ જરૂરી છે કે સ્વધર્મ આચરણ સક્ત્યા વિધર્માચ નિવર્તન ઇન્દ્રિયાસ્વ વિનિગ્રાહ, જે સંયમની વાત આવે છે, દમની વાત આવે છે, તો ત્યાં આપણને કંટ્રોલ કેવી રીતના રહી શકે? ઉર્ધ્વપુંડ તિલક અને કંઠી જો આપણને દેખાય તો આપણને વિચાર આવે કે આપણે શું છીએ, શ્રી કૃષ્ણના દાસ છીએ, અને દાસ તરીકેનો ધર્મ કર્તવ્ય આપણને યાદ આવે ત્યારે આપોઆપ આ સંયમ આપણામાં આવી જાય છે. એટલે આગ્રહ છે કે ક્યારેય પણ એ વૈષ્ણવ પરિધાનથી વિમુખ ન થવું જોઈએ, વૈષ્ણવ પરિધાન ધારણ કરવો જોઈએ. કમસે કમ પોતાના સ્વગૃહની અંદર બીજો કોઈ તો જોઈ શકવાનું નથી, ઘરના સભ્યો જ છે, તો ઘરની અંદર આપણો વૈષ્ણવી પરિધાન એ ધારણ કરવાનો આગ્રહ રાખીએ. બહાર જઈએ ત્યારે આપણે ભલે વ્યવસાયની અંદર કે આ મ્લેચ્છ પરિધાનને ધારણ કરીએ તો એમાં કોઈ પણ ઓબ્જેક્શન નથી, પરંતુ ઘરની અંદર આવ્યા પછી આપણે આ મ્લેચ્છ પરિધાનને છોડીને વૈષ્ણવી પરિધાન ધારણ કરવાનો આગ્રહ રાખીએ. ઉર્ધ્વપુંડ તિલક ઘરમાં તો ધારણ કરી જ લઈએ આવીને, અને બહાર જતી વખતે હૃદય ઉપર ધારણ અવશ્ય કરીને જઈએ. એટલે અહીંયા લબ્ધ્વા અનુગ્રહમ આચાર્યાત શ્રીકૃષ્ણ શરણમ જનઃ ધારયેત તિલકમ માલા વૈષ્ણવાચાર તત્પરઃ. ત્યાર પછી જ્યારે સંયમની વાત આવી રહી છે ત્યારે શું કાર્ય કરવું અને શું કાર્ય ન કરવું. સર્વસ્વમ હરિ સાત્કાર્યમ ત્યજેત સર્વમ અવૈષ્ણવમ હિંસ્ર કામ્ય અન્ય દેવાર્ચા યદિ નિત્યમ ચ લૌકિકમ. અહીંયા વૈષ્ણવ થયા પછી પોતાનું સર્વસ્વ શ્રી હરિને અર્પણ કરી દેવું જરૂરી છે. શરણાગતિના ઉપદેશની અંદર પણ પ્રભુ ગીતાજીની અંદર સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામી મા શુચ, અનન્યતાનો ઉપદેશ કરે છે. મામ એકમેવ શરણમ વ્રજ, મારા એકને શરણે તું આવ.
અને શરણાગતિ પણ જ્યારે નિસાધન હોય ત્યારે એ આશ્રય છે સરળ થઈ જાય. જ્યારે કોઈ સાધન હોય ત્યારે મહાપ્રભુ કહે છે કે જીવ સ્વરૂપ કરીને દુષ્ટ નથી, સ્વભાવ કરીને દુષ્ટ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષાભાવાય સર્વદા. જ્યાં સુધી સાધના અભિમાન છે ત્યાં સુધી કોઈનો આશ્રય એ જીવ લઈ નહીં શકે. જ્યારે સર્વ સાધન રહિત થશે, સર્વ સાધનથી રહિત થશે, નિસાધન થશે, ત્યારે એને આશ્રય સિદ્ધ થશે. શ્રી હરિરાયજી પણ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણની અંદર ઉલ્લેખ કરી રહ્યા છે કે શરણ મંત્રનો અધિકારી કોણ? શ્રીકૃષ્ણ શરણમ મમ. શ્રીકૃષ્ણ સ્વામીની સહિત શ્રીકૃષ્ણ યુગલ સ્વરૂપે બિરાજતા શ્રીકૃષ્ણ મારો આશ્રય છે, એ ભાવના અષ્ટાક્ષર મંત્રની. આ ભાવનાનું ભાવન કરવા માટે અધિકાર પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે તમામ સાધનો છે, સાધન રહિત થઈ જાઉં. એટલે એનો મતલબ એવો નથી કે સમાજની અંદર બધા એને અવગુણ ગણે કે બિચારાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, કે કંઈ પણ સાધન એની પાસે આજે નથી રહી ગયું, અને ભક્તિ માર્ગમાં એને ગુણ માનવામાં આવ્યો છે. ભક્તિ માર્ગમાં એને ગુણ માનવામાં આવ્યો છે કે સર્વસાધનથી રહિત થાઓ. અને સર્વસાધનથી રહિત એટલે બધું છોડી છાડીને બેસી જવું એવો મતલબ નથી થતો, પણ સાધન હું કરી રહ્યો છું એવું સાધના અભિમાન છે એ છોડી દેવું. સાધન સંપન્ન હોવા છતાં પણ કર્તા કારયિતા શ્રી કૃષ્ણ છે, એ રીતે સાધનોનું અભિમાન છોડીને જે નિસાધનપણું આવે છે ત્યારે એ આપણે નામ મંત્રના અધિકારી થઈએ છીએ. હરિરાયજી તો અષ્ટાક્ષર મંત્રાર્થની અંદર બહુ આગળ વાત બતાડી રહ્યા છે કે સર્વ સાધનો છે, સર્વ આશ્રય છે જીવના, સર્વ આશ્રય શિથિલેશું મૃગતૃષ્ણાવ્રત દ્રશ્ય માનેશું. ઝાંઝવાના જળ જેવા બધાએ આશ્રય લાગે ત્યારે એ નામ મંત્રનો અધિકાર થાય. બ્રહ્મસંબંધનો હજી ક્યાંય ઉલ્લેખ આવી નથી રહે. નામ મંત્રનો અધિકારી કોણ? તો શ્રી હરિરાયજી કહે છે કે સર્વ આશ્રય શિથિલ થવા જોઈએ. ક્યાં ક્યાં આશ્રય હોઈ શકે? તો પોતાના દેહથી લઈને દેહ સંલગ્નિત જે પણ કાંઈ વસ્તુઓ છે એનો આશ્રય પ્રાયઃ કરીને હોય છે. ઘર, ઘરના સભ્યો, કુટુંબ, પોતાનું ગામ શહેર, પોતાનો દેશ, ત્યાં સુધી એ આશ્રય હોય છે. એ સર્વ આશ્રય છે ઝાંઝવાના જળ જેવા લાગે. ઝાંઝવાનું જળ એટલે જેમ આપણે ડામર રોડ ઉપર સૂર્યપ્રકાશ પડી રહ્યો હોય અને દૂર એ સૂર્યપ્રકાશ ડામર રોડ ઉપર એવો લાગે કે જાણે પાણી ભરેલું છે, ત્યાં જઈએ તો આપણે નિરાશા હાથ લાગે. ત્યારે એ ભાવના છે સંસારના તમામ આશ્રય જે આપણા સ્થાનો છે એની અંદર એ સાર ન લાગે ત્યારે એ સર્વ આશ્રયની શિથિલતા થાય. અને સર્વ આશ્રયની શિથિલતા થતાં નામ મંત્રનો અધિકાર આપણને પ્રાપ્ત થાય. સર્વ આશ્રય શિથિલેશું મૃગતૃષ્ણાવ્રત દ્રશ્ય માનેશું. નામ મંત્ર માટે પણ આવી અપેક્ષા છે. ત્યાં શંકા એવી થાય કે અત્યારના સમયની અંદર જ્યારે કાલ કઠિન આવી રહ્યો છે, એ કલયુગ ચાલી રહ્યો છે, ત્યારે ધર્મના બધાય અંગો અત્યારના સહાયતા કરી શકે એવી સ્થિતિની અંદર નથી રહી ગયા, ત્યારે એવી પરિસ્થિતિની અંદર આ આશ્રય શિથિલ થવા તો બહુ કઠિન છે. અને આશ્રય શિથિલ થાય તો ઉત્તમ અધિકારીઓને એ આશ્રયો શિથિલ થઈ શકે, પણ અત્યારના હીન અધિકારની અંદર આપણે બધા છીએ તો એમના માટેની શું વ્યવસ્થા છે? તો ત્યારે શ્રી હરિરાયજી આગળ કહે છે કે ઉત્તમ અધિકારીને તો આવી ભાવના એ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે, પણ મધ્યમ અને હીન અધિકારી માટે નિત્ય સત્સંગ, નિત્ય સત્સંગની સાથે નવધા ભક્તિનું આવર્તન. જ્યાં અહીંયા ઉપદેશ શ્રી ગોપીનાથજીનો સર્વપ્રથમ સપ્તધા ભક્તિ જે અધિકાર રૂપે શરણાગતિની અંદર મળી રહી છે, એ સપ્તધા ભક્તિ
નો અધિકારની વાત થઈ રહી છે. હરિરાયજી પણ કહી રહ્યા છે કે એ જે નવદા ભક્તિનું શ્રવણ સ્મરણ એ કીર્તન ઇત્યાદિ એ આવર્તન સતત ફરતું રહે તો એનાથી અવશ્ય આ બધાએ આશ્રય શિથિલ થશે. આ જન્મમાં નહીં તો જન્માંતરે એ આશ્રય શિથિલ થઈ અને ભક્તિ માર્ગમાં આપણને યોગ્યતા પ્રાપ્ત થશે. એના માટે ધૈર્ય ધારણની આવશ્યકતા છે. એવું નથી કે આજે જ એ દીક્ષાના અધિકારી થઈ જાય ને આજે જ બધાએ આશ્રય શિથિલ થઈ જાય ને કોઈ હાથ ઉપર મૂકી દે તો આપણને તાત્કાલિક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. આ તો તપસ્યા છે અને આમાં તો જન્મ જન્માંતરમાં પણ એ અધિકાર પ્રાપ્ત થાય તો આપણા ભાગ્ય કહેવાય. પણ જાણે અજાણે આજે જ આપણા હાથમાં એ દીક્ષા લાગી ગઈ છે તો હવે કેમ આપણે એ દીક્ષાને સિદ્ધ કરવા માટે પ્રયત્ન ન કરી લેવો? આ જ જન્મમાં કદાચ ભગવત કૃપાથી એ સિદ્ધ પણ થઈ શકે. ભગવાન તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત છે. જો એ દીક્ષા લઈ જ લીધી છે તો પછી એ આચાર્યના ઉપદેશોને જીવનમાં ઉતારીને એ પ્રમાણે જીવન જીવીને કદાચ આ જ જન્મ અંતિમ જન્મ પણ બની રહે એવું પણ થઈ શકે છે. એટલે અહીંયા વૈષ્ણવ થયા પછી પોતાનું સર્વસ્વ શ્રી હરિને અર્પણ કરવું. જ્યારે કોઈ સાધનો જ આપણી પાસે નથી, સર્વ આશ્રય શિથિલ થઈ ગયા છે, ત્યારે હવે જે પણ કંઈ સર્વસ્વ છે એ ભગવાનને અર્પણ કરી અને આપણે પ્રભુના આશ્રય લઈને ચાલીએ ત્યારે એ આશ્રયનો ઉત્કર્ષ પણ પ્રભુને આવી રહ્યો છે કે નહીં, ખરો આશ્રય છે એને મારો. જ્યારે લૌકિકમાં પણ આપણે કોઈ રોગથી પીડાતા હોઈએ અને ડૉક્ટર પાસે દવા લેવા ગઈએ અને ડૉક્ટરને ખ્યાલ આવે કે મારી પાસેથી દવા લઈ જાય છે છતાંય બીજા ડૉક્ટરને જઈને મળે છે, મારો લખેલો કાગળિયો અન્ય ડૉક્ટરને બતાડે પણ છે, તો એને પોતે સ્વગત વિશ્વાસ ન આવે તમારા ઉપર કે તો પછી તમે એ જ ડૉક્ટરને મળી લ્યો, તમને મારા ઉપર વિશ્વાસ નથી તો દવા લેવા શા માટે આવો? આ જ વસ્તુ જ્યારે પ્રભુની શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે ત્યારે અન્ય દેવી દેવતાઓ પાસે કોઈ પણ યાચના માટે પ્રભુ કહે છે કે મયાસ્યા કુતો ભયમ, મારા થઈ ગયા હોય એને પછી આ જગતની અંદર કોનાથી ભય પામવાની જરૂર છે? કોઈ પણ પરિસ્થિતિ અંદર કોઈ પણ ભયથી તમારે ભયભીત થવાની આવશ્યકતા નથી કે જેનો રક્ષક હવે હું છું સ્વયં. તમારી નાની મોટી જે પણ કાંઈ પ્રોબ્લેમ છે તો એ હું જાણી જ રહ્યો છું, કારણ કે હું અંતર્યામી છું, સર્વજ્ઞ છું. જો તમે મારા જ અંશ પાસે તમારા આવા દુખણા રોવા માટે હાથ ફેલાવતા હું જોઈ જાઉં તો મને ભારે ભાર અસંતોષ થાય કે મારો આશ્રય લઈને ચાલનારો એને બીજા પાસે હાથ લંબાવવો પડે છે. ક્યારેય આર્થિક સમસ્યા માટે, ક્યારેય તમારી આદિ ભૌતિક જરૂરિયાત માટે આશ્રય શરણાગતિ પ્રભુની લીધા પછી અન્ય દેવી દેવતાઓનું પૂજન છે એ નિષેધ કરવામાં આવ્યું છે. વિશેષતઃ મહાપ્રભુ વિવેકધીર્ય આશ્રયની અંદર અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ, પ્રાર્થના કાર્ય માત્રેપિ તતો અન્યત્ર વિવર્જયે, તો વિશેષ પ્રકારે એને વર્જન કરેલું છે. એટલે અહીંયા વૈષ્ણવ થઈ ગયા પછી સર્વસ્વ હરિને તો અર્પણ કરી દો. જે કોઈ પણ અવૈષ્ણવ આચાર પૂર્વે કરતા હોય તે બધા છોડી દેવા જોઈએ. મિત્રતા એવા લોકો સાથે હોય કે જે ધર્મના દ્વેષી છે, મિત્રતા એવા લોકો સાથે હોય કે જે ભક્તિ માર્ગથી કરોડો માઇલ દૂર છે, પણ જ્યારે આપણે ભક્તિ માર્ગમાં પ્રવેશ લીધો છે ને આપણને ખ્યાલ છે કે એ ભક્તિ માર્ગનો દ્વેષી છે તો એની સાથેનો એ વ્યવહાર આપણે ત્યાંથી ઇતિશ્રી કરવી જરૂરી થઈ જાય છે. આ વૈષ્ણવ સાથે આપણે કોઈ પણ વ્યવહાર રાખવો જોઈએ નહીં, બેઠૂઠનો પણ વ્યવહાર હોવો જોઈએ નહીં. પણ વર્તમાન સમયની અંદર અનુયાયી વર્ગને વેપાર વાણિજ્ય માટે એવા લોકો સાથે વાર્તાલાપ પણ કરવો પડતો હોય છે ત્યારે અત્યંત કઠિન પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિની અંદર પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, એની વાતો ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું. કારણ કે આપણી કાચી દશા છે, જો એવા ધર્મના દ્વેષી કે વિધર્મીઓની વાતોની અંદર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણું પણ ધર્મમાંથી મન ચલાયમાન થઈ જાય. ત્યારે એની વાત
પૂરતો જવાબ આપણે આપીએ, વધારે વાણી વિલાસ એની સાથે ન કરીએ, એ પણ વિવેક છે કે એની સાથે જરૂર પૂરતો વાણીનો ઉપયોગ કરીને આપણે મનમાં અષ્ટાક્ષર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું નિતાંત આવશ્યક છે. કારણ કે વર્તમાન સમયમાં તમે અવૈષ્ણવ સાથે ન મળો તો એ તમારો વેપાર વાણિજ્યની દૃષ્ટિએ જોતા એ યોગ્ય ન થઈ શકે. કારણ કે તમારે તો એ અનેકાનેકો સાથે એ મતભેદ થવાના જ છે, અનેકાનેક સાથે વાણીનો પ્રયોગ થવાનો જ છે. ત્યારે નિતાંત આવશ્યક છે કે મનની અંદર અષ્ટાક્ષર લેતા રહેવું અને જરૂર પૂરતો જ વહેવા. શરીરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે લૌકિક વૈદિક તો કપટતાપૂર્વક જરૂર પૂરતું છે એટલું નિભાવ કરીને ત્યાંથી દૂર ખસી જવું જોઈએ અને ધ્યાન કેન્દ્રિત આપણે મનની અંદર અષ્ટાક્ષર ઉપર રાખવું. સાથે સાથે જીવહિંસા થતી હોય એવા તમામ કાર્યો છે એ છોડી દેવા જોઈએ. અને કામ્ય કર્મ છે, જ્યારે નિષ્કામ ભક્તિ માર્ગની અંદર પ્રવેશ લીધો છે ત્યારે કામ્ય કર્મ ભલે નિત્ય કર્મની અંદર પણ કેમ ના આવતા હોય તો એવા સકામ કર્મ છે એ કામ્ય કર્મો છે એનો ત્યાગ કરવો જોઈએ વૈષ્ણવ થઈ ગયા પછી. પરંતુ વર્તમાન સમયમાં હાસ્યાસ્પદ છે કે આપણી ક્ષુદ્ર કામનાઓને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજીને શ્રી ગિરિરાજજીને પરિશ્રમ એ આપણે આપતા હોઈએ છીએ. એ આપણી મૂર્ખાઈ છે કે એ કોઈ કામના એ રીતના શ્રી ગિરિરાજજી કે શ્રી યમુનાજી પૂર્ણ કરતા નથી. જો ભક્તિ માર્ગીય કામના હશે તો અવશ્ય એ સહાયક થશે, પણ એ ભક્તિ માર્ગથી દૂર લઈ જનારી કોઈ પણ કામના શ્રી ગિરિરાજજી શ્રી યમુનાજી ક્યારેય પૂર્ણ કરી શકે નહીં. એટલે આ જે કર્મો છે અવૈષ્ણવ સાથેનો આચાર, જીવહિંસા જેવા કર્મો, અન્ય કામ્ય કર્મો અને કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાઓની પૂજા અર્ચના ઇત્યાદિકનો પરિત્યાગ કરવો વૈષ્ણવ થયા પૂર્વે ભલે કરતા હોય, પણ વૈષ્ણવ થઈ ગયા પછી અન્ય દેવી દેવતાઓનું પૂજન અર્ચન એ અન્યાશ્રય છે અને અન્યાશ્રય છે એ શરણાગતિની અંદર બાધક માનવામાં આવેલું છે. એટલે જે પણ કોઈ અનુયાયી વર્ગ વૈષ્ણવ થયા પહેલાં કોઈ પણ દેવી દેવતાઓ કુલ દેવતા કે કુલદેવીનું પૂજન અર્ચન ઇત્યાદિ કરતા હોય તો એમને સન્માન આપી તત્ત દેવતાઓના દેવાલયની અંદર વિસર્જિત કરવા જોઈએ અથવા જલની અંદર વિસર્જિત કરવા જોઈએ, જેથી કરીને આપણને એ કર્મ પાછું યાદ ન આવે. એટલે ચિત્ર પણ ઘરની અંદર આપણે પ્રભુની ભગવદ્ લીલાના જ ચિત્ર રાખીએ છીએ, પ્રભુના જ ચિત્ર રાખીએ છીએ. કારણ કે ઉઠતા જાગતા સૂતા બેસતા હંમેશા એ પ્રભુનું જ ધ્યાન આપણને થઈ આવે. અન્ય કોઈ દેવી દેવતાઓનું ચિત્ર હોય તો કદાચ આપણી કાચી દશાને લીધે આપણી શ્રદ્ધા ડગમગવા લાગે અને જે પુરાતન કર્મ છે ફરીથી સ્મરણમાં આવે તો કદાચ અન્યાશ્રય થઈ જાય. એ અન્યાશ્રયનું કોઈ પણ એ બિંદુ આપણા ઘરની અંદર આપણે રાખવું જોઈએ નહીં. એટલા માટે જરૂરી છે કે પહેલાં કરતા હો તો એને સન્માનભેર તત્ત દેવતાઓના દેવાલયની અંદર એ સ્વરૂપને પધરાયા આવો. એટલે આટલો એ આપણું કર્તવ્ય છે. નિત્ય નૈમિતિક શાસ્ત્રીય કર્મો પણ જો વૈષ્ણવ માર્ગથી વિપરીત હોય તો તે પણ છોડી દેવા. અગાઉ શ્રી ગોપીનાથજી ઉપદેશ કરે છે કે નિત્ય નૈમિતિક કર્મ કરવા, પણ એ નિત્ય નૈમિતિક કર્મોમાં જેટલા સકામ કર્મો છે તો નિષ્કામ ભક્તિ માર્ગની અંદર સકામ કર્મો છે એ ત્યાજ્ય છે. એટલે નિત્ય કર્મ કે નૈમિત્તિક કર્મ પણ જો સકામ હોય તો તેનો ત્યાગ કરવો. તે જ પ્રમાણે વૈષ્ણવ માર્ગથી વિપરીત એવા સામાજિક લૌકિક કાર્યોનો પણ ત્યાગ કરવો જોઈએ. એમાં પણ આગ્રહ એવો ન રાખવો જોઈએ કે જે ભક્તિ માર્ગીય નથી અને ભક્તિ માર્ગ સાથે એને કોઈ સંબંધ નથી એવા સામાજિક કાર્યો કે એમાં આપણું ચિત્ત ચલાયમાન કરવું ને એમાં ચિત્ત ચલાયમાન કરવા જતાં ક્યાંક પદ પ્રતિષ્ઠાનો એ આવેશ આપણા મનની અંદર થઈ જાય અને આપણે ભક્તિ માર્ગથી વિચલિત ન થઈ જાય એટલા માટે કોઈ એવા સામાજિક કાર્યો કરવાની જરૂર નથી. સરકાર કરી જ રહી છે, કારણ કે શ્રી ગુસાઈજીના શ્રી મહાપ્રભુજીના શ્રી ગોપીનાથજીના ઉત્સવોની ઉજવણી આપશ્રીના વચનામૃતનું પારાયણ કરાવીને કરવી જોઈએ,
કે પછી બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, એવા કેમ્પોનો આયોજન કરીને સરકારનું કામ હજી હળવું કરી દો. કે સરકાર એમ કહે છે કે હવે તો ધર્મગુરુઓ પણ આ લાઇનમાં ઊભા રહી ગયા છે, તો આપણે એ ચિંતા પણ મટી ગઈ, કારણ કે હવે એ લોકો એ ઉધાર લઈને એવા કેમ્પો ખોલી દે છે ને એ આપણું કાર્ય હજી સરળ કરી દે છે. તો સરકારને ટેક્સ ચૂકવતા હોય ત્યારે, સરકાર એવા સામાજિક કાર્યો કરતી હોય ત્યારે ધર્મગુરુએ આગળ આવીને આવા સામાજિક કાર્યોમાં અગ્રેસર થવાની કોઈ આવશ્યકતા નથી. એમને તો એ આધ્યાત્મિક અને આધિદૈવિક જીવનની ચિંતા કરવાની આવશ્યકતા છે. એટલા માટે કોઈ પદ પ્રતિષ્ઠા માટે પણ આ રીતના બ્લડ ડોનેશન કેમ્પ લગાડીને, સર્વરોગ નિદાન કેમ્પ લગાડીને શ્રી ગુસાઈજીના, શ્રી મહાપ્રભુજીના, શ્રી ગોપીનાથજીના ઉત્સવોની ઉજવણી કરતા હોય, અત્યંત હાસ્યાસ્પદ લાગે કે સંપ્રદાય સાથે એમને દૂર દૂર સુધી કોઈ આવા સામાજિક કાર્યોનો સંબંધ નથી. તો એવા કાર્યોથી ઉજવણી થાય એના કરતાં તો કંઈક સત્કાર્ય, એ આચાર્યની વાણીનો પ્રચાર પ્રસાર અર્થે બધા અનુયાયીઓને સાથે બેસીને એમનું ચિંતન કરવામાં આવે તો એ આચાર્યને સંતોષ થશે. એટલે શરણાગતિ પછી કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા એનો ઉપદેશ અહીંયા શ્રી ગોપીનાથજી કરી રહ્યા છે. અને આગળ પણ હજી જે સપ્તદા ભક્તિ છે, એ શ્રવણ કીર્તન, એ સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, એ આત્મનિવેદન, એ સાતેય ભક્તિનો કેવી રીતના એ આવર્તન કરવું એ અગ્રે શ્રી ગોપીનાથજી ઉપદેશ કરશે. તે આપણે આવતા વખતે સપ્તધા ભક્તિનું આવર્તન આ શરણાગત થયેલા અનુયાયીને કેવી રીતના કરવું એ શ્રી ગોપીનાથજીની વાણીની અંદર આપણે એમનો અભ્યાસ કરશું. આશ્રયનું પદગાન કરીને આજે અહીંયા જ આપણે વિરામ લઈ રહ્યા છીએ. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કે શ્રી વલ્લભન ચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયેન ચરણન કે સાધન યોર નહિયા કલી મેં જાસું હોદનિવે, સુર કહા કહે દ્વિવિદયાંધરો બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયેન ચરણન કે દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કે શિવલ્લભાધીશ શ્રી ગોપીનાથજી પરમ દયાલ, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.